એક પછી એક ઠોકર ખાઈ રહેલા ખેડૂતો માટે બટાટાની ખેતી કરતા ખેડૂતો સતત ચાર વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પડેલી સારી ઠંડીને લીધે બટાકાનું ઉત્પાદન થવાની ખેડૂતોની આશા બંધાઈ હતી પરંતુ ખેડૂતોની આ આશા પર વાદળરૂપી ગ્રહણ લાગી ગયું છે અચાનક હવામાનમાં આવેલા પલટાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ત્યારે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું અને ક્યાંક છૂટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા હવામાનમાં આવેલા પલટાને લીધે માત્ર બટાકાની ખેતી કરતા ખેડૂતો ચિંતિત બની ગયા છે પરંતુ સાથે સાથે રાયડો અને જીરાની ખેતી કરતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે અને બદલાયેલા હવામાનને પગલે ખેડૂતોને રવિ પાકમાં વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ સર્જાઈ છે બનાસકાંઠામાં છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને બટાકાનો પૂરતો ભાવ મળતો નથી અને એમાં આ સાલ માવઠાને કારણે અને ગઈ સાલે ડીસાની અંદર થોડું માવઠું થયું આજે પણ સવારે પણ માવઠા જેવું વાતાવરણ છે અને અમને ખેડૂતોને બહુ મોટી ચિંતા છે એક તો પાંચ વર્ષથી ભાવ મળ્યા નથી અને એમાં આ સાલ બટાકાનું ઉત્પાદન અને માલ બહુ સારો નીકળે છે પણ આ માવઠાના કારણે બહુ ડર લાગે છે કે પાછું આમ ખેડૂતો અમે બહુ નુકસાનની અંદર છીએ તો બસ હવે તો આ સાલ તો ભગવાન ઉપર જ આ શું કે પ્રાર્થના કરીએ છીએ કે આવું માવઠું ના થાય છેલ્લા બે દિવસથી આપણા બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણનો ફેર પલટો થયો છે એના માટે ખેડૂતો બહુ ચિંતિત છે છેલ્લા પાંચ વર્ષથી તો કંઈ મળતું નહોતું અને આ સાલ જો માવઠું થશે તો ભારે નુકસાન થશે માટે અમે પરમાત્માને અરજ કરીએ છીએ કે રોકી રાખે રાખે અને ઉપર એવી મને ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અવારનવાર પોતાના પાકોને લઈને ચિંતામાં મુકાતા હોય છે ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો થવાને કારણે ખેડૂતો પોતાના પાકોને લઈને ભારે ચિંતામાં હતો ત્યારે એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં રવિ પાકોમાં સારા ઉત્પાદનની આશા લગાવીને બેઠેલા ખેડૂતોની આશા પર આ વાદળરૂપી ગ્રહણ લાગી જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ ડીસા